સમયથી ચર્ચા થઈ રહી છે કે ચીન બ્રહ્મપુત્રા નદી પર મોટા ડેમ પ્રોજેક્ટ અને હાઇડ્રોલિક પ્લાન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ચીને દર વખતે આ દાવાઓને નકારી કાઢ્યા છે. તાજેતરના અભ્યાસ અહેવાલમાં યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ એક ડચ સ્થિત થિંક ટેન્કે કહ્યું છે કે ચીન બ્રહ્મપુત્રા બેસિન પર પ્રભુત્વ મેળવવાની વ્યૂહરચના બનાવી રહ્યું છે. થિંક ટેન્કે કહ્યું છે કે ચીન માટે તે ઉર્જાનું ઉત્પાદન કરવાની રીતને બદલવું તેના ભારે વૃદ્ધિ મોડલ અને ઉત્પાદન ઉદ્યોગ માટે એક મોટો પડકાર બની ગયો છે. ચીનનું મોટાભાગનું ઉર્જા ઉત્પાદન અશ્મિભૂત ઇંધણના શોષણમાંથી આવે છે, તેથી તે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા અને પર્યાવરણીય પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે સમગ્ર વિશ્વના દબાણ હેઠળ પણ છે. તેથી ચીન અશ્મિભૂત ઇંધણ પર તેની વધુ પડતી નિર્ભરતા ઘટાડી નવીનીકરણીય ઉર્જા તરફ સંક્રમણની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. થિંક ટેન્ક મુજબ ચીનની આ જ ઉર્જા સંક્રમણ વ્યૂહરચનાએ બ્રહ્મપુત્રા નદી પ્રણાલીમાં ચીન અને ભારત વચ્ચે સંઘર્ષની શક્યતાઓ વધારી છે, કારણ કે બંને દેશો આ ક્ષેત્રને વહેંચે છે. અમે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ અનુસાર બ્રહ્મપુત્રા બેઝિનમાં ચીનની નવીનીકરણીય ઉર્જા પ્રાથમિકતાઓ તેના વ્યૂહાત્મક આર્થિક અને મધ્યમ ગાળાના રાજકીય ઉદ્દેશો સાથે પણ જોડાયેલી છે. ગોધરા શહેર જૈન સંઘે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલી કાઢી પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાલીતાણામાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને સમેન શિખરજીને પર્યટન સ્થળ બનતું અટકાવવાની માંગ કરી હતી. ગોધરા તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના સાધ્વી સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રેલીમાં તમામ લોકોએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.